સંગઠિત રહીએ. શેરીમાં કદાચ કઈક બાજવાનું હોય ને હામેનું થોડું પચાવવાનું હોય ને આપણે પાંચ હોય તો આપણે આગાવીએ નહીં. આ નાનો દાખલો દઉં છું. આ તો ગુજરાતમાં હવા કરોડ રહી છે, હવા કરોડ. જરૂર પડે ને ભેગું થઈ જવું, ખોટા કામ કરવા નથી થતું ને કોઈ. આ બધા જુવાન રાખે. મેં આજ નવી એક વાત જોઈ, અત્યારની ફેશન મૂછું કાઢ નાખવાની છે. અત્યારની ફેશન એવી છે ને, મૂછું કાઢ નાખો ભાઈ, એટલે થોડુંક મુંબઈ બાજુનું ગણાય એમ. પણ આજે મેં થોડો ફેરફાર આવ્યો કે મૂછુંના આંકડા વધારે થઈ ગયા છે આપણે. અને રાખવા અને રાખવા, ઉપયોગ કરવો પડે ને ઉપયોગ કરવો. કારણ કે સમાજ બોરો છે ને ભોળો ખૂબ છે, બોરોય છે ને ભોળોય છે. પણ અત્યારના સમયમાં ભોળ પણ છે ને બહુ કામ નથી આવતું. હા, એ માતાજી આપણું ધ્યાન રાખે અલગ વાત છે. પણ એક સમય એવું થાય છે કે બહુ ખોટો ફાયદો આપણો લેવામાં આવે છે આ ભોળપણનો. અને ત્યારે એમ થાય કે ભાઈ થોડું સમજો ને, એમ આપણે એમ કહી થોડું સમજો ને. તમે જોજો આપણા સમાધાન પંચની અંદર એવા એવા કિસ્સાઓ આવે જ્યાં બિલકુલ ભોળપણ હોય, છેતરાણો જોઈ બિચારો. એટલે એટલું થોડુંક આપણને સમજ ન પડતી હોય ને તો એક તો આપણા વટ ખૂબ છે. મારે થોડુંક કઈ હિતેશભાઈ પૂછવા જવાબ જોઈએ છે, મને બધી ખબર પડે. આવી વાત આપણે લગભગ લોકો સમજી છીએ. આ હું નથી કહેતો, લેવા પટેલ સમાજનું એક કરેક્ટર છે. આપણે વટ છે, આપણામાં ગૌરવ છે, આપણામાં સેલ્ફ રિસ્પેક્ટ છે. આપણે કોઈ દી નીચે